નમસ્કાર, આપ જો રહા છો વીટીવી ન્યૂઝ, હું છું આપની સાથે કૃષ્ણા. આજે દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે અને કાન્હાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો મંદિરમાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં વાહલાના વધામણા કરવા માટે ભક્તો મંદિરમાં પહોંચ્યા. દ્વારકાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકામાં જે રીતે ભક્તોનો સારો દેખાઈ રહ્યો છે, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવને મનાવવા માટે. જે ઉલ્લાસ, જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જે ઉમંગ દેખાઈ રહ્યો છે, જે અમે આપને વીટીવીની સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો લાંબી કતારોમાં લાગી ગયા હતા ભગવાનના દર્શન કરવા માટે. દેશના મોટા ભાગના મંદિરોમાં, શ્રી કૃષ્ણના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને નંદઘેર આ નંદભાઈઓના નામથી, નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્વારકાના દ્રશ્યો છે, જે દેશનું એક પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે અને અહીં શ્રી કૃષ્ણની જન્મભૂમિ નહીં પરંતુ કર્મભૂમિ. તો કૃષ્ણ જન્મોત્સવનું, કૃષ્ણ જન્મોત્સવનું આ લાઈવ કવરેજ અમે આપને બતાવી રહ્યા છીએ. દેશના વિવિધ મંદિરો, મથુરાનું મંદિર હોય કે પછી વૃંદાવનનું હોય કે પછી દ્વારકાનું મંદિર હોય કે પછી ઇસ્કોનનું મંદિર હોય, આ તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને વાહલાના વધામણા માટે જે ઉત્સાહ, જે ઉમંગ દેખાઈ રહ્યો છે તે આપ જોઈ રહ્યા છો. કઈ રીતે ભક્તિભાવમાં રંગાઈને આ ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી રહ્યા છે. તો દ્વારકાથી આપણે સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ. જી દિવ્યા, આજે વાહલાને વધાવવા માટે જે ઉમંગ દેખાઈ રહ્યો છે, દ્વારકામાં કેવી તૈયારીઓ ભગવાનને વધાવવા માટે, ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે? જે ખાસ કરીને જે દ્વારકામાં દ્વારકાધીશ દ્વારા જે વર્ષોથી જે રાજ કરવા આવ્યું એટલે રાજા સ્વરૂપે અહીંયા લોકો એમને પૂછતા હતા, પરંતુ આજે જે બાળ જન્માષ્ટમી છે અને કાઉન્ટડાઉન જે ગણતરીના જે કલાકો હવે બાકી રહ્યા છે, ત્યારે આહિર સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણનો જે જન્મ થયો હતો અને તે ગૌરવવંતા પરિવાર માટે ખુશીનો જે અવસર હોય છે ને, આજે એ પરિવાર દ્વારા જે અત્યારે ગરબાનું આયોજન જે મંદિરના પ્રાંગણમાં જે કરવામાં આવી રહ્યું છે, ભજન કીર્તનના નાદ સાથે અત્યારે જે આહિર સમાજના જે લોકો છે તેમના દ્વારા જે ગરબા પણ કરવામાં આવી રહ્યા છે, સાથે જે રીતે કહી શકાય કે અન્ય કેટલાક લોકો પણ જેવી રીતે જોડાતા હોય છે અને અત્યારે જે ભક્તિના રંગે જે રંગાતા હોય છે, ત્યારે જે રીતે કહી શકાય કે મોટી સંખ્યામાં જે માનુ મહેરામણ પણ દર્શન કરવા ઉમટી પડતું હોય છે અને આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. દિવસે ધજા ચઢાવવાનું તમારા પરિવારને જે સૌભાગ્ય મળ્યું, કેટલો ઉત્સાહ છે પરિવારમાં? બહુ બહુ જ આનંદ છે. પહેલી વાર એમને આ આસો, અમને બહુ જ ખુશી છે ને, બહુ જ આનંદ આવે છે. અમે ગાંધીધામથી, કચ્છથી આવ્યા છે, અમને આ પહેલી વાર આ બધો નજારો જોઈને અમને આવી ખુશી, આવો આનંદ ક્યારેય નથી મળ્યો અમને, આજે જેટલો આનંદ મળે છે. ભગવાનને દર્શન કરવાનો જે અનેરૂપ મહિમા છે, ભગવાનના જેટલા નામ છે એવી ભક્તિ પણ અપાર છે, ત્યારે લડ્ડુ ગોપાલ અને જે પાલખીમાં નહીં પરંતુ જે આ નાના નગરચર્યા જે કરાવવામાં આવતી હોય છે, જે રીતે અદ્ભુત નજારો જે લડ્ડુ ગોપાલનો જે જોવા મળતો હોય છે, વાલાને જે વધામણા કરવા માટેની જે આખી જે રીત કરવામાં આવતી હોય છે, ત્યારે ભક્તો અલગ અંદાજમાં નગરચર્યા દ્વારકાધીશને જે કરાવતા હોય છે. અત્યારના જે દ્રશ્ય છે જે આપ જોઈ શકો છો કે નાના નાના લડ્ડુ ગોપાલના પણ દર્શન કરવા માટે દર્શન, આજનો જે દિવસ હોય છે લડ્ડુ ગોપાલના દર્શન તરીકેનો હોય છે, કેટલો ઉત્સાહ પરિવારમાં જે જોવા મળતો હોય છે, નાના બાળકોને બી બાળકૃષ્ણનું સ્વરૂપ આપવામાં આવતું હોય છે. ગુજરાતી એન્જોય આજ જન્માષ્ટમી કે પર્વ પર આપણે આજ કિયા? આજ બહોત એન્જોય કિયા હૈ, જિસકા હમ બોલ ભી નહીં સકતે હૈ, હમે વો ભગવાનને ઝબાન નહીં દીએ જી હમ કુછ બોલે.
છે, જે રીતે કહી શકાય કે નાના બાળકોને પણ બાલકૃષ્ણ સ્વરૂપમાં બતાવવામાં આવે છે અને જે દર્શનની ઝાંખી કરાવવામાં આવતી હોય છે ત્યારે જે રીતે આખું માનવ મહેરામણ છે ત્યારે કોઈક પરિવાર જ જોવા મળી રહ્યું છે. આજના દિવસનો જે પાવન પર્વ છે કેવી રીતે જીસ તરહ સે આજથી આજ સેલિબ્રેશન જો કર રહે હો આપકે પરિવારને આજ ધજા અર્પણ ભગવાન કો કી હૈ પરિવાર કે સાથ આયે હો આજ કે દિન દર્શન કે લિયે કિતની મન કો ભી ધન્ય માન રહે હો? બહોત ધન્ય માન રહે હૈ ક્યોંકિ બહોત મજા આ રહા હૈ, બહોત પુણ્ય કર્મ હોંગે જો આજ કે દિન હમારી ધ્વજા ચઢી હૈ. જય દ્વારિકાધીશ કી. આજ કે દિન કોઈ ભજન ગાને કા કહા જાય તો ક્યા ગાઓગે ખાસ તો સ્પેશિયલી? મોહન દિલ એટલે જે રીતે અત્યારે જે ભજન ત્યારે જે લોકો અત્યારે જે નાચે ગાઈને જે હર્ષો ઉલ્લાસ સાથે નાથની નગરચર્યા કરાવતા હોય છે અને હર્ષો ઉલ્લાસ સાથે ભક્તોને આખો જે ભક્તિમય માહોલમાં જે રંગાતો હોય છે ત્યારે બાલકૃષ્ણ સ્વરૂપના જે અનોખી ઝાંખી કરાવતા જે દર્શનનો જે મહિમા હોય છે તે ખૂબ અલોખો જ અંદાજમાં જે જોવા મળતો હોય છે અને બાલકૃષ્ણ સ્વરૂપના દર્શન કરવા એક સૌભાગ્યની જે વાત ગણવામાં આવતી હોય છે ત્યારે અત્યારે આપ એક પરિવાર જે અત્યારે જોડાયું છે જે અત્યારે દૂર દૂરથી જે આ પ્રકારના જે આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે બાલ ગોપાલના દર્શન કરવા માટે આજે બાલ સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોનું ધોળાપુર દ્વારકામાં ઉમટી પડેલું જે જોવા મળી રહ્યું છે અને હર્ષો ઉલ્લાસ સાથે ભજન કીર્તનના નાદ સાથે દ્વારકામાં અત્યારેથી જ ભક્તોનું ધોળાપુર જોવા મળી રહ્યું છે. જી 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 દિવ્યા, આપ જોડાયેલા રહેશો અમારી સાથે, ફરી એકવાર આપની પાસે આવીશું. તો કાનુડાના જન્મને વધાવવા માટે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તિભાવ જોવા મળી રહ્યો છે, આસ્થા જોવા મળી રહી છે દેશના વિવિધ મંદિરોમાં, અને વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે. તો આજે રાત્રે 12 વાગે જ્યારે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતા જ મંદિરો નંદઘેર આ નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના જયઘોષ સાથે ગુંજી ઉઠશે. પરંતુ તેની તૈયારીઓ કેટલાય દિવસોથી ચાલતી હતી અને આજના વહેલી સવારના જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો, જે આસ્થા, જે ભક્તિભાવ આપ આ દરેક ભક્તના ચહેરા પર જોઈ શકો છો. દેશના વિવિધ મંદિરોમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે અને અનોખા શણગાર સજાવવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને. આ મનમોહક રૂપ જે આપ જોઈ શકો છો, એટલા સુંદર શણગાર સાથે ભગવાન શ્રી કૃષ્ણને અહીં વધાવવામાં આવી રહ્યા છે અને લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે. દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આપની સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે દ્વારકાથી. જી સંદીપ, હાલ કેવી ઉજવણી ચાલી રહી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહે રહ્યા છે ભક્તો? જે દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે ડાકોરના ઠાકોર એટલે કે રણછોડરાયની અહીંયા ગાડી જે સેવા પૂજા કરવામાં આવી હતી શણગારની, અને હાલ જે શણગારના દર્શન ખુલ્યા છે, ભગવાનને રાજા સ્વરૂપના અહીંયા ગાડી શણગાર સજાવવામાં આવ્યા છે. થોડીક જ ક્ષણોમાં અહીંયા જે શૃંગાર આરતી છે તે શૃંગાર આરતી કરવામાં આવશે. ભોગની જો વાત કરવામાં આવે તો જે આ ભોગ છે તે એવા સ્વરૂપે ધરવામાં આવે છે કે રાજાની સ્વરૂપમાં જે શણગાર સજી ભગવાન પોતાના મહેલમાંથી બહાર નીકળતા હોય તે સમયે જે ભોગ ધરાવવામાં આવે છે તે ભોગ હાલ અહીંયા ગાડી ધરાવી દેવામાં આવે છે ઠાકોરજીને. અને આ કહેવાય કે જે આ ભોગ છે તે વિશેષતા રહી શકે છે, એની અંદર જે અથાણું છે, ભજીયા, શીરો, દહીં અને શાક જેવા જે મિષ્ટાનો છે તેને પીરસવામાં આવે છે અને તેને લઈ એક સાંકળ માખણની જે વિશેષ ભોગ છે તે પણ ધરાવવામાં આવે છે. કહેવાય કે આ જે ભોગ છે તે પરોઠા જેવું હોય છે, જે સાકર માખણ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાનને જે પ્રિય ખોરાક છે માખણ તે પીરસવામાં હાલ આવી ચૂક્યો છે. હાલ કહી શકાય કે જે અહીંયા ગણીના જે સેવકો છે તેમના દ્વારા ભગવાનને હાલ તમામ શણગાર બાદ જે જમવાની પદ્ધતિસર જે હતું તેમને પીરસવામાં આવ્યું હતું અને તેમને પીરસી અને હાલ થોડીક જ ક્ષણોમાં ભગવાન રણછોડરાયની ભવ્ય શણગાર આરતી કરવામાં આવશે. ભક્તોની જો વાત કરવામાં આવે તો ડાકોર વહેલી સવારથી જ ઘોડાપુરમાં તબદીલ થયું છે. ભક્તો મોટી સંખ્યામાં યાત્રાધામ ડાકોરમાં આવવાનું યથાવત છે. અવિરત પ્રવાહ જે સવારથી છે તે હજુ સુધી દેખવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જે અબાલ વૃદ્ધ સૌ કઈ ભક્ત ડાકોરના ટાકોરની એક ઝલક માટે વારંવાર
अगर कलाकों सुधी लाइन में देखाय हाल दर्शन नो जे सीधा दृश्य तमे देखी रहा छो ते निहाळी रहा छे भक्तो मोटी संख्या में। जय रणछोड़ माखणचोर ना नाद साथे हाल भक्तो दर्शन करी रहा छे। नंद घेर आनंद भयो जय कन्हैया लाल की ना पण नाद छे ते डाकोर नगर में गूंजी रहा छे। हाल जे आ शणगार आरती छे ते शणगार आरती ना तमे जे लाइव दृश्य छो ते मात्र वीटीवी पर निहाळी रहा छो। आ जे आरती भगवान नी उतारवामां आवे छे ते जे रूनी पुण्यो करवामां आवे तो जे रूनी पुण्यो छे ते छ रूनी पुण्यो छे। मध्य में जे राखवामां आव्युं छे ते कपूर राखवामां आव्युं छे एटले के कहेवाय भगवान ने कपूर आरती करवामां आवे छे। जे एमने भोग आरोग्या छे अने जे तेमने मिष्ठान जम्या छे तेने भक्तोनी अथवा तो कोई एवा तत्वोनी नजर ना लागे तेने लईने कपूर थी भगवाननी आरती उतारवामां आवशे। साथे साथे आ जे दिव्य आरती छे तेना छ छ दीवड़ा जे कहेवाय ते सोनानी आरतीमां खास करीने उतारवामां आवे छे। त्रण दिवस सुधी आ जे सोनानी आरती छे ते सातम आठम अने नवम त्रण दिवस सुधी भगवान ने आज आरती थी तमाम आरती छे ते करवामां आवशे। हाल आ श्रृंगार आरती छे भगवान ने जे राजा स्वरूपना छे तेवो भव्य सोनानो मुगट छे अने कहेवाय के जे रत्न जड़ित जे आभूषणों छे ते पण अहीं गाड़ी भगवान ने धरावामां आव्या छे। डाबे हाथे भगवान ने शंख एक हाथ में पकड़ाव्यो छे एक हाथ में सुदर्शन चक्र छे ज्यारे बीजी तरफ जोईए तो गदा छे अने ते रीतनो जे आखो एक भाव छे ते भाव उभो करवामां आवे छे। कृष्ण कन्हैया ने जे पसंदगी जे मुरली छे जे वासणी भगवान ने छे ते पण सोनानी वासणी भगवान ने धरावामां आवे छे। आ भव्य शणगार जे छे तेनो अनोखो लावो छे। कहेवाय छे के जे डाकोर में भगवान रणछोड़जी जे वचने बंधाया था भक्तों ने तेने रूप रूप सवार में वहली मंगळाना आरती ना जेटलू ज महत्व छे तेटलू ज आ शणगार आरती नु महत्व छे। अगर कोई भक्त पूरा दिवस दरमियान कोई पण आरती चूकी गयो होय अथवा तो से कोई दर्शन चूकी गयो होय के आ आरती नो लाभ ले तो तेने मोक्ष नु प्राप्ति थाय छे तेवू कहेवाय छे। आ मंगळा आरती तेमज शणगार आरती सहित नी जे आरती डाकोर मंदिर में करवामां आवे छे आ आरती नी एक झलक जोवाथी कहेवाय छे के जे तमारा पाप होय छे ते धोवाई जाय छे अने तमने मोक्ष नी प्राप्ति थाय छे। धार्यू काम अहीं आगाड़ी जे भक्तो बाधा मानता राखवा छे तेमना धार्या काम अहीं डाकोरना ठाकोर पूरा करे छे तेवी मान्यता छे अने आवा ज लोकोना काम थवाने कारणे भक्तोमां दिवसे ने दिवसे वधारो थतो जाय छे। जेने लईने हाल भी कही शकाय के जे भगवाननो जन्म ने हवे थोड्याक ज कलाकोनी वार छे थोड़ीक ज घड़ीओ गणाई रही छे तेने लईने ज हाल घोड़ापुर भक्तो उमटी रह्यु छे। कृष्णा जी जी संदीप आप जोड़ायेला रहेशो अमारी साथे फरी एकवार आपनी पासे આવીશું। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દ્વારકા નગરીના